नमस्ते मित्रों, आज आप मददनीस आदिजाति विकास अधिकारी माटेनु मॉडल क्वेश्चन पेपर नंबर 82 सोल्यूशन जोशो। नीचेनामांथी क्यों शब्द पर्याय शब्द नहीं? तो पी कड़ एटले शराबी, साचू छे। रवि एटले सूर्य, इबादत एटले पूजा, तो ज्वारा एटले भाटा, तो आ खोटू छे, एटले डी ऑप्शन। नगर पंचायतना वहीवटी वडा कोण होय छे? सी चीफ ऑफिसर। जो 72 व्यक्ति 280 मीटर लंबाईनी दीवाल 21 दिवसमां बनावे छे तो आ प्रकारनी 100 मीटर लांबी दीवाल बनावा माटे केटली व्यक्तिने 18 दिवस थशे? तो सूत्र छे जे आपणी पासे m1d1h1 ना છેદમાં w1 બરાબર m2d2h2 m1d1h1 ના છેદમાં w1 ઇક્વલ ટુ m2d2h2 ના છેદમાં w2। m એટલે માણસો, d એટલે દિવસો, ને h એટલે કલાક, ને w એટલે કામ। તો અહીંયા કલાક નથી આપેલી, બરાબર માણસો આપેલા છે 72 વ્યક્તિ, એટલે કે 72 ગુણ્યા કેટલા દિવસ લાગે છે, ને 21 દિવસ ના છેદમાં w1 એટલે 280 મીટર લંબાઈની દિવાલ બનાવવાની છે। 280 બરાબર m2, હવે કેટલા માણસો આપેલા છે તે શોધવાનું છે। m2 ગુણ્યા d2 18 દિવસ લાગે છે, કેટલા મીટર લાંબી? 100 મીટર લાંબી દિવાલ। તો અહીંયા 0 0 કેન્સલ, 18 6 72, 7 6 28, 7 3 21। તો m2 બરાબર આપણે શું મળશે, 3 × 10 એટલે કે 30। તો કેટલા વ્યક્તિ હોય? 30 વ્યક્તિ હોય। એ એક ખેલાડીની 40 ઇનિંગ્સની સરેરાશ કેટલી આપેલી છે? 50 રન આપેલા છે, બરાબર। તેનો સાર્વાધિક સ્કોર તેના ન્યૂનતમ સ્કોરથી 172 રન વધારે છે, એટલે કે સૌથી વધારે એનો સ્કોર તેના સૌથી ઓછા સ્કોરથી 172 રન વધારે છે। જે આ બંને ઇનિંગ્સ હટાવી દેવામાં આવે, એટલે કે આ બંને ઇનિંગ્સ એટલે કે સાર્વાધિક સ્કોર અને ન્યૂનતમ સ્કોરને હટાવી દેવામાં આવે તો બાકીની 38 ઇનિંગ્સની સરેરાશ કેટલી થાય છે? 48 રન। તો ખેલાડીનો સાર્વાધિક સ્કોર કેટલો હશે, એટલે કે સૌથી વધારે રન કેટલા કર્યા હશે, બરાબર? 40 ઇનિંગ છે તો આપણે આવી રીતે લખી શકીએ કે 38 ઇનિંગ્સ, બરાબર। હવે ધારો, આપણે એમ ધારી લઈએ કે ન્યૂનતમ સ્કોર x છે અને સાર્વાધિક સ્કોર તો કેટલો થાય? 100 × 172। આવું શા માટે? કેમકે ન્યૂનતમ સ્કોર, સાર્વાધિક સ્કોર તે ન્યૂનતમ સ્કોરથી 172 વધારે છે, એટલે એનો મતલબ એવો થાય કે જો સૌથી ઓછો સ્કોર x હોય, x રન, બરાબર, તો સૌથી વધારે સ્કોર કેટલો થાય? 100 × 172 થાય, બરાબર। 40 × 50 એટલે કે 2000 રન થાય। હવે 38 ઇનિંગ્સની સરેરાશ 48 થાય છે, એટલે કે x 38 બરાબર। હવે આપણે સરવાળો શોધવો હોય તો 38 × 48 આપણે ગુણાકાર કરીએ તો 0 32 15 64 ને 30 4 2 8 ને 1, એટલે કે 1824। હવે આ 1824ને અહીંયા મૂકી દઈએ તો 1824 વત્તા x 2x વત્તા 172 બરાબર 2000। 2000માંથી 1824 આપણે બાદ કરીએ તો 2x બરાબર વત્તા 172। 2000માંથી 1824 બાદ કરીએ તો 10માંથી 4 જાય તો 6, 9માંથી 2 જાય તો 7, 9માંથી 8 જાય તો 176। તો 2x બરાબર આપણે શું મળશે? 176 − 172 એટલે 4, માટે x બરાબર કેટલા મળશે આપણે? x બરાબર 4/2 એટલે 2 મળશે, બરાબર। એટલે કે ન્યૂનતમ સ્કોર આપણે મળી ગયો
બે રન કર્યા હોય એણે, બરાબર. તો સર્વાધિક સ્કોર આપણે શોધવાનો છે. તો સર્વાધિક સ્કોર આપણે સુધારેલો છે એક્સ વત્તા 172. એક્સની કિંમત 2 આપેલી છે, તો સર્વાધિક સ્કોર કેટલો થાય? 172 વત્તા 2 એટલે 174. બી ઓપ્શન. બ્લેન્ક દેર મિલ બિફોર યુ રીચ એ હેડ ટેકન. અલંકાર ઓળખાવ. શિયાળો એટલે શિયાળો એ અનન્વય. જો બે સંખ્યાઓનો સરવાળો 22 અને તેના વર્ગોનો સરવાળો 404 હોય તો તે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય? હવે એક્સ સંખ્યા છે ને બીજી વાય છે, તો બંનેનો સરવાળો 22 છે. વર્ગોનો સરવાળો આપેલો છે 404, એટલે કે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ બરાબર 404. આ જે સમીકરણ નંબર 1 છે એમાં બંને બાજુ વર્ગ કરીએ તો આપણે આવું મળે, એક્સ વત્તા વાય કૌંસ પૂરો બરાબર 22નો વર્ગ. તો અહીંયા તો પૂર્ણ વર્ગ પદાવલીનું સૂત્ર બની ગયું, એક્સ વત્તા વાય કૌંસ પૂરો વર્ગ, એટલે એક્સ વર્ગ વત્તા 2xy વત્તા વાય વર્ગ બરાબર 22નો વર્ગ. 121 ગુણ્યા 2 એટલે કે 2 4 2 242, સોરી 121 ગુણ્યા 4 આવશે 484. હવે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ 404 આપેલા છે, બરાબર. તો અહીંયા એક્સ વર્ગ વત્તા વાય વર્ગની જગ્યાએ 404 બરાબરને પહેલી બાજુ જાય તો માઇનસ થઈ જાય, તો 2xy બરાબર 284 માઇનસ સોરી 484 માઇનસ 404 એટલે 80 મળશે, એટલે કે 2xy બરાબર 80. તો શું કીધું? બે સંખ્યાનો ગુણાકાર કેટલો થાય તે શોધવાનો છે. તો એક્સ ગુણ્યા વાય કેટલા થાય તે શોધવાનું છે. તો એક્સ વાય બરાબર 80/2 40 મળશે આપણે. તો ગુણાકાર કેટલો હોય? 40 હોય. ડી ઓપ્શન. બાહુબલી અને કટપ્પાની હાલની ઉંમરનો ગુણોત્તર 6:7 છે, બરાબર. 6 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર 15:17 થાય છે. તો બાહુબલીની હાલની ઉંમર કેટલી? હવે આપણે ધારી લઈએ બાહુબલી અને કટપ્પા બંનેની હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે 6:7 એટલે કે 6x ને 7x છે, બરાબર. 6 વર્ષ બાદ કેટલી ઉંમર થઈ? તો 6 વર્ષ બાદ બાહુબલીની 6x વત્તા 6 થાય અને કટપ્પાની 7x વત્તા 6, બંનેમાં 6 ઉમેરવા પડે. 6 વર્ષ બાદ કેટલો ગુણોત્તર થાય છે? 15:17. તો 6x વત્તા 6 ના છેદમાં 7x વત્તા 6 બરાબર 15:17. 17 અંશમાં ગુણશે ને 7x વત્તા 8 બરાબરને પહેલી બાજુ 15ને ગુણશે, બરાબર. તો 17 6 102x વત્તા 17 6 102 બરાબર 15 7 105x વત્તા 15 6 90. તો 105x આપેલા છે, એમાંથી 102x બાદ કરીએ તો આપણે મળશે 3x બરાબર. હવે 102માંથી 90 બાદ કરીએ તો 12 મળશે. તો x બરાબર શું મળશે આપણે? 4 3 12 થાય, તો x બરાબર 4. તો શું કીધું? બાહુબલીને હાલની ઉંમર શોધ. બાહુબલી માટે આપણે શું ધારેલું છે? 6x. તો 6 × 4 કેટલા મળશે? 24 વર્ષનો હોય બાહુબલી. એ ઓપ્શન. યુધિષ્ઠિર નાટકના સર્જક કોણ છે? ડી ચીનુ મોદી. દરિયામાં નાની અથવા લઘુ ભરતી કયા દિવસે આવે છે? ડી 8મના દિવસે. ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ યોજના ક્યારે રજૂ થઈ? એ 2004માં. ઉજાલા ગુજરાતનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ક્યાંથી કરવામાં આવ્યો? એ વડોદરા. આઈ એમ ફિઝિશિયન બ્લેન્ક. ડી આરન્ટ આઈ. અયોગ્ય જોડકું શોધો ગ્રામ જીવનના સમર્થ સર્જક ચુનીલાલ મડિયા. તે સાચું છે. ઊંડી ઇતિહાસ દ્રષ્ટિવાળા સર્જક મનુભાઈ પંચોળી. તે પણ સાચું છે. સતાવધાની શ્રીમદ રાજચંદ્ર. તે પણ સાચું છે.
વિદ્યા વાચસ્પતિ રામનારાયણ વિશ્વનાથ પાઠક તો તે અલગ છે. ડી ઓપ્શન. અસ્ત થયો સૂર્ય લાલ દેખાય છે તેના પાછળનું કારણ શું હોય છે? પ્રકાશનું પ્રકિરણન. સોલંકી સમયનું કર્ણ મુક્તેશ્વર મંદિર ક્યાં શહેર ખાતે આવેલું છે? સી અમદાવાદ. નીચેના પૈકી કયા રાજ્યનો સંબંધ ભગવાન ગૌતમ બુદ્ધ સાથે છે? તો કૌશલ અને મગધ. તો શું આવશે? સી 3 અને 4. એના છેદમાં 2 = 2/5 હોય તો 3a + 2b / 4a + 6b શોધો. 3a + 2b / 4a + 6b. ઉપર નીચે બીથી આપણે ભાગીએ તો શું મળે? આપણે 3a / b / 2b / b, એટલે બી બી કેન્સલ, ખાલી 2 વધે / 4a / b 6b / b, એટલે બી બી કેન્સલ, તો 6 વધશે. હવે a / b કિંમત આપણે આપેલી છે 2/5, તો 2/5 આપણે કિંમત મૂકીએ તો 3 2/5 + 2/4 2/5 + 6. હવે 5 ઉપર નીચે લસા લઈએ તો 3 2 6 + 5 2 10 / 4 2 8 + 6 5 30. 5 5 આવશે પણ એ આપણે લખતા નથી કેમ કે છેદ કેન્સલ થઈ જશે, એટલે 6 + 10 = 16 થશે. 16 / 38 તો આપણે કેટલા મળશે? 8 / 19. બી ઓપ્શન. ફાઇન્ડ ધ કરેક્ટ સેન્ટન્સ. સી અ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઓવર અવર રૂફ. અકાદમી પુરસ્કાર કઈ સાહિત્ય સંસ્થા દ્વારા અપાય છે? એ ગુજરાત સાહિત્ય અકાદમી. 3 મિત્રોની ઝડપનો ગુણોત્તર આપેલો છે, 4:3:5 હોય તો તેમણે લીધેલ સમયનો ગુણોત્તર શું થાય? હવે ઝડપ અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, બરાબર, એટલે કે ઝડપ સ્પીડ બરાબર 1/T હોય, બરાબર. તો 3 મિત્રોની ઝડપ શું થશે? ઝડપ આપેલી છે 4:3:5, તો સમય શું થશે? 1/4 / 1/3 / 1/5. લસા લો તમે 4:3:5, લસા કેટલો નીકળે? 4 3 અને 5 નો 60 નીકળે, બરાબર. તો 15 ચોક 60 એટલે 20 30 60, 5 12 5 60 એટલે અહીંયા આવશે 12, એટલે કે 15:20:12 સમયનો ગુણોત્તર મળશે તમને. ડી ઓપ્શન. નીચેનામાંથી ક્યાં થશે કે આજીવિકા માટે બારાબરની પહાડીઓમાં 4 ગુફાઓનું નિર્માણ કરાવ્યું હતું? સી અશોક. POSLC ક્યાં વહીવટશાસ્ત્રીની દેન છે? ડી ફ્રુટજ અને ઓડોનલ. ઓનમ ક્યાં રાજ્યનો લોક ઉત્સવ છે? ડી કેરળ. નીચેનામાંથી ક્યાં પ્રસિદ્ધ સાહિત્યકારની મૃત્યુ તિથિ હોવાને કારણે 23 એપ્રિલના દિવસે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો શ્રી વિલિયમ શેક્સપિયર અને શ્રી ઇન્કા ગ્રેસિલસો દે લાલવેગા, એટલે કે ડી ઓપ્શન, બી અને સી બંને. તાજેતરમાં વિશ્વના કયા દેશમાં વિશ્વમાં સૌપ્રથમ વખત મેલેરિયાની રસી લોન્ચ કરવામાં આવી છે? બી મલાવી. ગઈકાલના 2 દિવસ પહેલા શુક્રવાર હોય તો, ગઈકાલના 2 દિવસ પહેલા શુક્રવાર, બરાબર, એટલે કે અહીંયા શુક્રવાર છે તો એના ગઈકાલના 2 દિવસ પહેલા, તો અહીંયા શનિવાર હોય, અહીંયા રવિવાર હોય, બરાબર. તો ગઈકાલે કયો દિવસ હોય? સોમવાર હોય. અને આજે કયો દિવસ હોય? મંગળવાર હોય, બરાબર. આ થયો આજનો દિવસ, એટલે કે આજે વાત કરતા હોય કે આજે મંગળવાર હોય
બરાબર? તો ત્યારે મંગળવારે એવું કીધું હોય કે ગઈકાલના બે દિવસ પહેલાં શુક્રવાર હોય, એટલે કે આ શુક્રવાર, આ શનિ રવિ, ગઈકાલ એટલે સોમવાર, અને આજનો દિવસ એટલે મંગળવાર. તો આવતીકાલના દિવસ પછીનો દિવસ કયો હોય? હવે મંગળવાર, આજે મંગળવાર હોય તો આવતીકાલે શું થાય? બુધવાર હોય તો બુધવારના પછીનો દિવસ શું થાય? તો બુધવારના પછીનો દિવસ ગુરુવાર થાય. ડી ઓપ્શન, ગુરુવાર. ગ્રામ પંચાયતની બેઠકના કામકાજ માટે કોરમ સંખ્યા કેટલી હોય છે? બી, કુલ સભ્યોના ત્રીજા ભાગની. બ્લેન્ક ધ ટેરેસ ધ ફોલોઈંગ હિમ સી ઓન સીઈંગ. આપેલા વિકલ્પમાંથી વિષમ શબ્દ શોધો. તો કંચન, સુવર્ણ અને હેમ ત્રણેય સોના માટેના સમાનાર્થી શબ્દો છે, કથિત અલગ પડે છે. એ ઓપ્શન. અખિલ ભારતીય સેવાનું સર્જન નીચેનામાંથી કોના દ્વારા થાય છે? બી, રાજ્યસભા. એક રકમનું 10% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ તે મુદ્દલ કરતાં રૂપિયા 2000 ઓછું હોય તો મુદ્દલ શોધો. ધારો કે મુદ્દલ પી હોય તો સાદું વ્યાજ કેટલું? 2000 રૂપિયા ઓછું છે, એટલે કે આ શું મળશે તમને? પી માઇનસ 2000. તો આપણે આઈ બરાબર પી આર એન છેદમાં 100 સૂત્રમાં મૂકીએ તો પી માઇનસ 2000 બરાબર પી ગુણ્યા આર કેટલા આપેલા છે? 10%. એન કેટલા આપેલા છે? નંબર ઓફ યરે 5 વર્ષ, ના છેદમાં 100. તો 0 0 કેન્સલ, 20 5 100, તો 20p, સોરી અહીંયા 0 0 કેન્સલ ને 5 2 10 બરાબર. તો 2p બરાબર 2p માઇનસ 2000 ગુણ્યા 2 એટલે 4000 થશે. 4000 બરાબર પી. તો પી બરાબર શું મળશે આપણે? 4000 મળશે. પી બરાબર 4000, કેમ કે 2pમાંથી પી બાદ કરીએ તો પી મળશે આપણે. તો પી બરાબર 4000. એ ઓપ્શન. વહીવટી ટ્રિબ્યુનલોની વહીવટી ન્યાયપંચો અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? સી 323A. સિનોનિમ્સ ડિફર એ પોસ્ટપોન. આઈ બ્લેન્ક ટીવી વેન ધ ટેલિફોન રેંગ. ડી વોઝ વોચિંગ. દરબારના કાળા ઘોડાની કેસવાળી ખૂબ જ ચમકદાર હતી, વાક્યમાં વિશેષણ ઓળખાવો. ડી કાળા. એક ચતુર્ભુજના 3 ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1:4:5 છે, જેમાં ચોથા ખૂણાનું માપ 60 છે, તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાના માપ વચ્ચેનો તફાવત શોધો. હવે એક ચતુષ્કોણ આપેલું છે, ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 360 થાય. હવે અહીંયા આપણે ધારી લઈએ કે એક્સ, 4x અને 5x છે બરાબર. તો એક્સ વત્તા 4x વત્તા 5x, એક ખૂણાનું માપ કેટલું આપેલું છે? 60 બરાબર 360, કેમ કે 4 ખૂણાનો માપનો સરવાળો 360 થાય. તો એક્સ 5 ને 10 10x બરાબર 360માંથી આપણે 60 બાદ કરીએ તો 300 મળશે. તો એક્સ બરાબર શું મળશે આપણે? 0 0 કેન્સલ, તો 30 મળે. એટલે કે એક્સની કિંમત તમને કેટલી મળી? 30 મળી. એક્સ બરાબર 30 બરાબર. તો આ પહેલાં ખૂણાનું માપ મળ્યું 30, બીજા ખૂણાનું માપ શું મળશે? 4x, એટલે કે 4 × 30 120 બરાબર. ત્રીજા ખૂણાનું માપ 5x, 5 × 30 એટલે કે 150. ને એક ખૂણાનું માપ કેટલું આપેલું છે? 60 આપેલું છે. તો 4 ખૂણાનું માપ આપણે મળી ગયા, 30, 120, 150 ને 60. હવે શું કીધું? સૌથી નાનો ખૂણો. તો સૌથી નાનો ખૂણો કેટલાનો થાય? 30નો થાય બરાબર. 30 ને સૌથી મોટા ખૂણો, સૌથી મોટો ખૂણો કેટલો થાય? 150. આ 150 ખૂણાના માપ વચ્ચેનો તફાવત. તો 150 માઇનસ 30 કેટલા મળશે આપણે? 120. બી ઓપ્શન.
નાબાર્ડની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સી 1982. આઈ એમ અફ્રેડ, આઈ એમ નોટ હંગ્રી, આઈ હેવ બ્લેન્ક રિટર્ન લંચ. સી ઓલરેડી. ભારત ક્રૂડ ઓઇલની સૌથી વધુ આયાત નીચેનામાંથી કયા દેશ પાસેથી કરે છે? એ ઈરાક. નીચે આપેલા વિકલ્પમાંથી એક કોષીય વનસ્પતિ કઈ છે? ઈસ્ટ છે, ક્લેમિડોમાનાસ છે ને વોર્ટિસેલા છે, એટલે કે ડી આપેલ તમામ. ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક ચૂંટણીના પરિણામ જાહેર કર્યા પછી કેટલા સમય પછી મળે છે? એ 1 મહિનાની અંદર. રાણકી વાવ કઈ ઇમારતી શૈલીમાં બંધાયેલ છે? ડી મારુ ગુર્જર. બાળકોની પાર્ટીમાં દરેક બાળકે એકબીજાને ભેટ આપી. આ પ્રકારે ભેટ કુલ સંખ્યા 156 થઈ, તો બાળકોની સંખ્યા કેટલી? તો એન માઇનસ 1 ઇક્વલ ટુ 156. ધારો કે બાળકો એન છે, બરાબર? તો એન સ્ક્વેર માઇનસ એન અંદર કૌંસની અંદર ગુણશે, તો એન સ્ક્વેર માઇનસ એન માઇનસ 156 બરાબર 0. હવે આ 156ના એવા ભાગ કરવાના કે સરવાળો બાદબાકી એન મળે, એટલે કે 1 મળે, બરાબર? તો 13 × 12 કરીએ, 13 × 12 તો કેટલા મળે આપણે? 156. ને સરવાળો બાદબાકી કરીએ તો અહીંયા માઇનસ 13 રાખીએ ને અહીંયા પ્લસ 13, તો માઇનસ 13 વત્તા 12 તો કેટલા મળશે? માઇનસ 1 મળશે. તો આવી ગયા માઇનસ, તો એન સ્ક્વેર, તો આપણે શું મળશે? ભાગ 2, એન માઇનસ 13 ને એન પ્લસ 12 બરાબર 0. હવે એન બરાબર માઇનસ 12 થાય તે શક્ય નથી, તો એન બરાબર કેટલા મળશે આપણે? 13. સી ઓપ્શન. વિચ વર્ડ ઇઝ રોંગ ફોર પ્લુરર? ડી લિપ્સ. ગુજરાત સાહિત્ય પરિષદ વિશે ખોટું જોડકું શોધો. ઈસવીસન 1911માં સ્થાપના, તે ખોટું છે, એ ઓપ્શન. જિલ્લા પંચાયતનો કોઈ પણ સભ્ય વધુમાં વધુ કેટલી સમિતિનો સભ્ય બની શકે? એ 2. ભરત પાસે અમુક કૂતરા અને મરઘા છે. જો કુલ માથાની સંખ્યા 48 તથા કુલ પગની સંખ્યા 140 હોય તો તેમની પાસે કુલ કેટલા મરઘા હશે? કૂતરા ને મરઘા આપેલા છે, બરાબર? કૂતરા ને કૂતરા માટે આપણે એક્સ લઈ લઈએ કે એક્સ જેટલા કૂતરા છે, અને મરઘા માટે વાય લઈ લઈએ. તો માથાની સંખ્યા, માથું તો એક જ હોય, તો એક્સ વત્તા વાય કેટલા આપેલા છે? 48. બીજું શું કીધું? પગની સંખ્યા, તો કૂતરાને કેટલા 4 પગ હોય, તો 4x વત્તા મરઘાને 2 પગ હોય, 2y બરાબર 140. તો આ બંને સમીકરણમાં આપણે x અથવા વાયનો જે ઠીક લાગે બરાબર લોપ કરવાનો, એટલે કે આ સમીકરણ નંબર 1ને આખા સમીકરણને 2થી ગુણીએ તો શું મળે આપણે? 2x વત્તા 2y, કેમ કે આપણે વાયને સરખાવવા હોય તો 2થી ગુણવા પડે. 48 × 96 બરાબર. હવે બાદબાકી કરીએ આપણે તો 2y કેન્સલ, 4x માંથી 2x બાદ કરીએ તો 2x મળશે. 2x બરાબર 96, એટલે 140 માઇનસ 96 એટલે 44. તો x બરાબર શું મળશે આપણે? 22 મળે. x બરાબર 22. હવે આપણે શું કીધું? આ જે x મળ્યો એ તો કૂતરાની સંખ્યા મળી, બરાબર? પણ મરઘાની કેટલી સંખ્યા છે તે આપણે પૂછેલું છે. તો 48 માઇનસ 22 કેટલા? 26 મળે. તો મરઘાની સંખ્યા મળી ગઈ આપણે 26. બી ઓપ્શન. બ્લેન્ક માય ઓપિનિયન, યુ શુડ ટેક ધ એડવાઇસ ઓફ અ સર્જન. ડી એકોર્ડિંગ ટુ. હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ લાઇબ્રેરી સ્થાપવામાં કોનો ફાળો મહત્વનો છે? એ દલપતરામ. વી કેન કાઉન્ટ ધ સ્ટાર્સ મીન્સ? નોબડી કેન કાઉન્ટ ધ સ્ટાર. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. બી હાઉ મેની બ્રધર્સ હેવ યુ. લીલાવત એ કઈ બાબતને લગતો ગ્રંથ છે? બી ગણિત. અયોગ્ય જોડકું શોધો. તો પ્રથમ પદ્ય વાર્તાકાર સામળ સાચું છે, વંશીબોલનો કવિ દલપતરામ
સોરી દયારામ, તે પણ સાચું છે. પંડિત યુગના પુરોધા બાલશંકર કંથારિયા, તે ખોટું છે. પંડિત યુગના પુરોધા એટલે કે ગોવિંદરામ ત્રિપાઠી, સી ઓપ્શન. વિકાસના કાર્યો ગામમાં કરવા માટે ગ્રાન્ટ મેળવવા ગ્રામ પંચાયતને કોના સમક્ષ રજૂઆત કરવાની હોય છે? એ જિલ્લા પંચાયત. જો મૂડીના સમીકરણમાં 4A = 6B = 10C હોય તો રૂપિયા 9300ના નફામાં એનો ભાગ કેટલો? હવે 4A = 6B = 10C આપેલા છે, એના બરાબર આપણે K ધારી લઈએ તો એ બરાબર શું મળશે? આપણે K/4, બી બરાબર શું મળશે? K/6 અને સી બરાબર K/10. આ એ જેમ બી જેમ સી લઈએ તો શું મળશે? આપણે એ જેમ બી જેમ સી, તો 1/4 + 1/6 + 1/10 એટલે કે આપણે ગુણોત્તર. હવે લસા લઈએ આપણે તો લસા કેટલો થશે? 60 થશે, બરાબર. તો 15 × 60 + 10 + 6 એટલે કે 15 × 10 + 6 એ બી સીનો ગુણોત્તર આપણે મળી ગયો 15 × 10 + 6. હવે એનો ભાગ કેટલો હશે તે શોધવા માટે આ 15 છે, બરાબર. તો 15 ના છેદમાં ટોટલ સરવાળો, તો 15 ને 10 25 ને 6 31 ગુણ્યા કેટલા રૂપિયા છે? 9300. આ 9300 તો 31 તેરી 93 થાય, તો અહીંયા કેટલા વધશે? 300 ને 15 તેરી 45 એટલે 4500. તો એનો ભાગ કેટલો હોય? 4500, સી ઓપ્શન. ધ ડીશ ઇઝ બ્લેન્ક બાય કલા ટુ ધ ગેસ્ટ નાવ, સી આર બીંગ સર્વડ. નીચે આપેલ શબ્દમાં ભાવવાચક સંજ્ઞા ઓળખાવો. એ પ્રેમ. વનસ્પતિ નાઇટ્રોજનનો કયો સ્વરૂપમાં ઉપયોગ કરે છે? ડી નાઇટ્રેટ. કમ્પ્યુટરમાં ટ્રેઝર્સ માટેની શોર્ટકટ કી કઈ છે? બી Shift+F7. યુ મે ટેક અવે શૂઝ એઝ ધે એ હેવ બીન પોલિશ્ડ. કાકા કાલરકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યના પ્રકારથી સ્થાન બનેલું છે? તો એ નિબંધ. દૂધમાંથી ક્રીમ મલાઈ કાઢવામાં કયું બળ વપરાય છે? તો તે કેન્દ્રનો ત્યાગ કરે એટલે કે સી કેન્દ્ર ત્યાગી બળ. દાંતનું બાહ્ય આવરણ કયા તત્વનું બનેલું હોય છે? એ કેલ્શિયમ ફોસ્ફેટ. ફાઇન્ડ ધ કરેક્ટ સ્પેલિંગ. એ ડિફિશિયન્સી. નીચેનામાંથી કયો વિકલ્પ ઇન્ટરનેટ સાથે સંબંધિત છે? એ URL, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ધ કાઉ ઇઝ સ્ટેન્ડિંગ બ્લેન્ક અ ટ્રી. ડી અંડર. ભૂકંપના કયા તરંગો સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે? એ પ્રાથમિક તરંગો. ઇમેલમાં BCC નો અર્થ શું થાય? સી બ્લાઇન્ડ કાર્બન કોપી. PIN નું પૂરું નામ જણાવો. સી પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. વર્ડમાં મેલ મધનો ઓપ્શન કયા મેનુમાં આવે છે? એ ટૂલ્સ. આઈ એમ વેરી હંગ્રી, આઈ હેવ ટેકન બ્લેન્ક ટુડે. સી નથિંગ. પશ્ચિમ બંગાળમાં પંચાયતના કેટલા સ્તર છે? ત્યાં 4 સ્તર આવેલા છે. સોનુ એન્ડ મોનુ લવ ઇચ અધર. ડી ઓપ્શન. અયોગ્ય જોડકા દર્શાવો. તો પ્રથમ ગુજરાતી પાક્ષિક દાંડિયો નર્મદ દ્વારા, બરાબર, એ ઓપ્શન સાચો છે. પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહ દલપત્રમ, તે પણ સાચું છે. પ્રથમ સચિત્ર માસિક 20મી સદી કંચનલાલ મહેતા, તો તે ખોટું છે. હાજી અહમદ અલ્લારખી આવશે. એક મહિલા તરફ ઇશારો કરીને કહ્યું કે તે મારી માતા એટલે કે શૈલેષની માતા ની દીકરી એટલે કે શૈલેષની બહેન. તે મારી માતા એટલે કે આ મહિલાની માતા છે, બરાબર, તેની દીકરી એટલે કે જે મહિલા છે તેની બહેન, બરાબર, ની માતા એટલે કે મહિલાની માતા ની દીકરી
तो महिला माटे शू होय बहन होय बराबर એટલે સી ઓપ્શન. પર્યાવરણના અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તો પ્રકાશ અને તાપમાન એટલે કે ડી ઓપ્શન એ અને બી બંને. સસ્તુ સાહિત્યના સ્થાપક ભિક્ષુ અખંડાનંદનું મૂળ નામ શું હતું એ લલુભાઈ ઠક્કર. 74માં બંધારણ સુધારા અનુસાર જિલ્લા આયોજન સમિતિની રચના ક્યાં અનુચ્છેદ અન્વયે કરવામાં આવે છે એ 243 ઝેડ ડી. ગુજરાતી સાહિત્યમાં સુધારાનો અરુણ તરીકે કોને નવાજવામાં આવે છે સી નર્મદ. હી બ્રોટ અ ગુડ નોવેલ ચેન્જ ધી વોઇસ એ અ ગુડ નોવેલ બ્રોટ બાય હિમ. વડોદરા સાહિત્ય સભા જે હાલમાં પ્રેમાનંદ સાહિત્ય સભા તરીકે ઓળખાય છે તેની સ્થાપના ક્યારે થઈ હતી સી 1916માં. સોનાનું ઘનત્વ પારાથી વધુ હોય છે તેથી સોનું પારામાં સી ડૂબી જાય છે. એનફિલ્ડ રાઇફલ કયા પ્રાણીની ચરબીથી લગાવવામાં આવતી હતી 1857નો મહાસંગ્રામ તો ડુક્કર અને બકરી બી અને સી સોરી બકરી નહીં આવે ડુક્કર અને ગાય એટલે કે એ અને બી બંને ડી ઓપ્શન. એક વર્તુળની ત્રિજ્યા 7 સેમી આપેલી છે તો વર્તુળનો પરિઘ શોધો. વર્તુળનો પરિઘ એટલે 2πr આર એટલે ત્રિજ્યા તો 2×22 ^7 કેટલા આપેલા છે 7 7 7 કેન્સલ તો 22 2×22 એટલે 44 સેમી એ ઓપ્શન. ભારતમાં 5 પવિત્ર સરોવરમાંથી ગુજરાતમાં કેટલા સરોવર આવેલા છે 90માં બી એક નારાયણ સરોવર ને બીજું ક્યુ સરોવર છે તે મને કમેન્ટમાં જણાવજો. એરંડાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે એ બનાસકાંઠા. પૃથ્વી છંદનું બંધારણ જણાવો એ જસ જસ યલગા. નીચેનામાંથી કયું વિશેષણ નથી સી શાંતિ. હું વ્યાયામ કરીશ કર્મણી વાક્ય બનાવો મારાથી વ્યાયામ કરાશે. ચ વ્યંજન કેવો કહેવાય બી તાલવ્ય. મોચી ભરત બીજા ક્યાં નામે ઓળખાય છે એ આરી ભરત. ગુજરાતનો કયો જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન એમ બંને રાજ્ય સાથે સરહદ ધરાવે છે સી દાહોદ. જાહેરમાં થૂંકનારને ઈ મેમો ફટકારનાર ભારતના પ્રથમ શહેરનું નામ શું છે ડી અમદાવાદ. ભારતીય ફિલ્મ ઉદ્યોગના પિતામાં શ્રી દાદા સાહેબ ફાળકેનો જન્મ ક્યાં થયો હતો ડી ત્રંબક.